ધોરણ પાંચ વિષય આત્મા. ચાલો એમાં છે ઈ આપણે પાઠ નંબર ચાર છે એની બધી જ ખાલી જગ્યાઓ લખાઈ ગઈ છે, બરોબર. એટલે આપણે આજે પાઠ નંબર છ છે એની ખાલી જગ્યાઓ શરૂ કરવાની છે. જો પાઠ નંબર ચાર ની એકવાર હું તમને બતાવી દઉં છું, જો આ બધી આપણે લખી નાખીશ ને, આપણે છેલ્લે એમ પણ જોયું હતું કે બટાટા ને કેળા માંથી પણ વેફર બને છે, ટમેટા ની પણ વેફર આવે, બરાબર ને, કેરી ના પાપડ પણ બનાવ્યા હતા. તો પાઠ નંબર છ એવું હેડિંગ મારું અને ચાલો લખો પહેલી ખાલી જગ્યા. ગડ સીસર એ ખાલી જગ્યાના રાજા ગડ સીએ બંધાવેલ તળાવ છે. ખાલી જગ્યાના રાજા ગઢ સિંહે બંધાવેલ તળાવ છે. ચાલો 34 નંબર જવાબ આપતે, શું આવશે જવાબ? જેસલમેર. વેરી ગુડ, જેસલમેર. શું આવશે જવાબ? જેસલમેર. ચાલો આગળ લખો બીજી. જેસલમેર બીજી લખો. ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા ઈંટ સિમેન્ટ રેતી થી ખાલી જગ્યા બનાવવામાં આવે છે. રોલ નંબર 46 છે એ જવાબ આપશે. રોલ નંબર 46. યસ મિસ. શું આવશે જવાબ? મિસ ન્યા આવશે. ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા માટે ઈંટ સિમેન્ટ રેતી થી ખાલી જગ્યા બનાવવામાં આવે છે. શું આવશે જવાબ? આવડે છે. શું? પોળ. કુઓ નો આવે. કુઓ નહી આવે. આવડે તને? આવડે છે? આવડે છે? ટાંકી. તો શું આવશે જવાબ? ટાંકી. ટાંકી બનાવવામાં આપણે જે છે એ આપણા ઘરની અંદર પણ હોય છે, કે આપણે એને ઈંટ અને સિમેન્ટ ને રેતીથી જ બનાવી હોય, કે જેથી કરી પાણી છે એમાં રાખીએ, ઉનાળામાં કામ લાગે, બરાબર. ચાલો આગળ લખો.
ખાલી જગ્યામાં પગથિયા દ્વારા ખાલી જગ્યામાં પગથિયા દ્વારા અંદર ઉતરીને અંદર ઉતરીને પાણી મેળવવામાં આવે છે. અંદર ઉતરીને પાણી મેળવવામાં આવે છે અથવા આવતું. ચાલો રૂહી, આજે તારી તબિયત સારી છે ને બેટા? તો ચાલો આપો જવાબ. વાવ વાવ, વેરી ગુડ. જવાબ આવશે વાવ. વાવ ની અંદર પગથિયા દ્વારા છે એ અંદર ઉતરી અને પાણી મેળવતા લોકો. એ પીવાનું હોય બેટા, એટલે તો બધા લેવા જાય. લઈને તો આપણે પી શકીએ. શું બેટા? સમજાતું નથી મને કઈ. તારું છે ને કા તો માઇક સ્પીકર છે અને કા તું બોલે છે ને થોડું કઈ ઓલું બોલે છે, મને કઈ સમજાતું નથી તારું. હા બોલ. પાણી છે ને પેલા છે ને વાવ ને કુવા ને એમાંથી જ પીતા. અત્યારે તો આપણે છે એમ કે ફિલ્ટર વાળું પીવું ને આવું પીવું ને, પેલા એવું કઈ નતું. ગળણી થી ગાળી નાખે, કાપડ રાખે, કાપડ ની ગળણી બનાવીને એની ગાળી નાખીને પી લે પાણી. ચાલો આગળ લખો. એક પ્રવેશ દ્વાર વાળી, એક પ્રવેશ દ્વાર વાળી. આપણે ચાર પ્રકારની વાવ જોઈ હતી ને, ચાર પ્રવેશ દ્વાર વાળી, એક બે ત્રણ અને ચાર, એમાં એક પ્રવેશ દ્વાર વાળી વાવ ને, એક પ્રવેશ દ્વાર વાળી વાવ ને ખાલી જગ્યા વાવ, ખાલી જગ્યા વાવ કહેવાય છે. ચાલો 17 નંબર, શું આવશે જવાબ? સત્તર નંબર છે બેટા. ચાલો જવાબ આપો. તારો અવાજ કપાય છે. ચાલો ભાઈ, 17 નંબર ને કઈ પ્રોબ્લેમ છે, 14 નંબર જવાબ આપી દે. મિસ નંદા આવે જવાબ. ઓકે નંદા, વેરી ગુડ. શું આવશે જવાબ? નંદા. ચાલો આગળ લખો. પહેલાના સમયમાં વરસાદથી તળાવ છલકાઈ જાય ત્યારે લાડુ બનાવી વેચવામાં આવતા હતા. વેચવામાં
આવતા હતા તેને ખાલી જગ્યા કહે છે. પહેલાના સમયમાં વરસાદથી તળાવ છલકાઈ જાય ત્યારે લાડુ બનાવી વેચવામાં આવતા હતા તેને ખાલી જગ્યા કહે છે. ચાલો 14 નંબર. શું આવશે જવાબ? મેઘલાડુ. વેરી ગુડ. મેઘલાડુ છે એ બનાવી અને બધા છે એ આખા પરિવારની જેમ, મતલબ બધા ગામના લોકો ભેગા થઈ મેઘલાડુ બનાવી અને બધા સાથે જમતા હતા, ને તે દિવસે કોઈ કામે પણ જતા નહીં. એવું પણ આપણે આવ્યું હતું ભણવામાં, ખબર છે ને? યાદ છે કે નથી? ચાલ આગળ લખો. વધુ વરસાદ આવે તો ગામના ખાલી જગ્યા છલકાઈ જાય છે. વધુ વરસાદ આવે તો ગામના ખાલી જગ્યા છલકાઈ જાય છે. ચાલો રોલ નંબર 13. પહેલા જ મેં સૂચના આપી હતી કે વચ્ચે માઇક ના શરૂ કરતા. રોલ નંબર 13 છે બેટા. ચાલો તો રોલ નંબર 9 જવાબ આપો. ઝહેરા. રોલ નંબર 9 છે બેટા. ચાલ એ પણ નથી તો 34 નંબર જવાબ આપો. તમે શેનો જવાબ આપશે? તળાવ. લખો જવાબ. તળાવ. જવાબ આવશે તળાવ. ચાલ આગળ લખો. પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. 46 નંબર. કુદરતી. જો આ છે ને મેં એક્ઝામમાં પૂછ્યો હતો, તો ઘણા ઘણા એ તો છે ને એમાં કેવું કેવું લખ્યું છે. કોઈ કે તો જળ સંપત્તિ છે અને વરસાદ સંપત્તિ છે અને બધા એમ એટલું અલગ અલગ લખ્યું ને, ખબર નહીં. મેં કીધું મેં આવું ભણાવ્યું નથી, પણ ખબર નહીં તમે બધા ક્યાંથી શીખીને આવ્યા. મતલબ કોણે લખ્યું હોય એ મને ના ખબર હોય, પણ કોઈ કેવું લખ્યું હોય મેં વાંચ્યું હોય તો એમાં આવે કુદરતી સંપત્તિ. ચાલો આગળ લખો. ખાલી જગ્યા વડે જમીનમાં રહેલું ભૂગર્ભજળ મોટર પંપની મદદથી બહાર કાઢવામાં
મોટર પંપની મદદથી બહાર કાઢવામાં આવે છે. ચાલો 38 નંબર. હાની બોલો 2 મિનિટ. બોરવેલ બોરવેલ વેરી ગુડ. શું આવશે જવાબ? બોરવેલ. બોરવેલ દ્વારા છે શું કરે, પાણી કાઢે અને પછી છે એ આપણે યુઝ કરીએ છીએ. હેન્ડ પંપ પણ છે એ આપણે ઘણી વાર જોયો છે, પણ અહીંયા તો આપણને મોટર પંપ એવું કીધું છે એટલે એની માટે બોરવેલ જ હોય. કુવામાંથી પણ માણસો પાણી કાઢે છે. તો બધા માટે અલગ અલગ સાધનો વપરાય છે, એકને એક સાધનનો યુઝ થતો નથી. તો બોરવેલ છે એ આપણે ઊંડો ઊંડો છે એ ગાળવામાં આવે અને એમાં જમીનની અંદર ભૂંગળા નાખે અને જમીનની અંદર રહેલું પાણી છે એ મોટર દ્વારા આપણે બહાર કાઢીએ અને એનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, એટલું બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે બેટા? લખાઈ ગયું મિસ. ઓકે ચાલો, પાઠ નંબર 8 એવું હેડિંગ મારો. પાઠ નંબર 8. એમાં પહેલી ખાલી જગ્યા લખો. ખાલી જગ્યા મચ્છરના, ખાલી જગ્યા મચ્છરના કરડવાથી શું બેટા? ખાલી જગ્યા મચ્છરના કરડવાથી મેલેરિયાનો રોગ થાય છે. મચ્છરના કરડવાથી મેલેરિયા રોગ થાય છે. તો એમાં લખો, માદા એનોફિલિસ નામનું જે મચ્છર છે એ કરડવાથી આપણને મેલેરિયા રોગ થાય છે. અહીંયા એનો જવાબ છે માદા એનોફિલિસ. હા બોલો બેટા. મિસ રૂલ નંબર 33 આવી. ઓકે થોડીક વહેલા જોઈન્ટ થા ને. ખાલી જગ્યા મચ્છરના કરડવાથી મેલેરિયા રોગ થાય છે તો માદા એનો ફિલિસ. ચાલો આગળ લખો બીજી. લોહ તત્વની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે. લોહ તત્વની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે. ચાલો 23 નંબર. 23 નંબર પાંડુ રોગ. વેરી ગુડ. જવાબ તો આપેલા જ છે પણ તમે બોલો ને તો થોડુંક આમ મજા આવે. પાંડુ રોગ જવાબ આવશે. પાંડુ રોગ. ચાલો આગળ લખો ત્રીજી. લોહીની તપાસ
લોહીની તપાસ, ખાલી જગ્યા યંત્ર દ્વારા, યંત્ર દ્વારા કરવામાં આવે છે. 17 નંબર. સત્તર નંબર સત્તર નંબર આજ કેમ આવું કરે? 14 નંબર, ચાલો રોલ નંબર 14. શું આવશે? માઇક્રો. બોલો એમ બોલ. માઇક્રો સ્કોપ. સ્કોપ માઇક્રોસ્કોપ. હા, જવાબ આવશે માઇક્રોસ્કોપ. જો જોઈને લખજો માઇક્રોસ્કોપ કેમ લખેલું છે. આમ નામ ના લખી નાખતા. માઇક્રોસ્કોપ દ્વારા છે. ઈ જો માઇક્રોસ્કોપ નું મશીન મેં તમને બતાવ્યું હતું, ખબર છે કેવું હોય. તો એના દ્વારા છે ઈ શું કરે, તપાસ કરે. બેટા અત્યારે નો આમાં મૂકેલો હોય તો ક્યાંથી બતાવું? પાછું આપણે ભણવાનું શરૂ કરશું ને, હલો પાઠ શરૂ કરશું ને ત્યારે હું રાખીશ એમાં, એક તમારા માટે મૂકીશ. બરાબર. ચાલ આગળ લખો. સિન્કોના વૃક્ષની છાલમાંથી, સિન્કોના વૃક્ષની છાલમાંથી ખાલી જગ્યા રોગ સિન્કોના વૃક્ષની છાલમાંથી ખાલી જગ્યા રોગ મટાડવાની દવા બનાવવામાં આવતી હતી. ચાલો રોલ નંબર 2. રોલ નંબર બે છે બેટા. મિસ, મારો વારો આવતો જ નથી. કયો નંબર? ઝહેરા ને તારો વારો લીધો ને ત્યારે તું નહોતી, અને તારા વારા ને બદલે મેં 33 નંબર ને કીધું હતું, એટલે ત્યારે 33 નંબર નહોતો, અને પછી મેં 34 નંબર ને કીધું. આ પેલા જયારે છે ને જવાબ નહોતો આપેલા ને, એ પેલા મેં પૂછ્યું ને ત્યારે. ચાલો રોલ નંબર 2 છે બેટા. રોલ નંબર 2 છે. ચાલો ભાઈ રોલ નંબર તેર છે. રોલ નંબર નવ. આ બધા ગાયબ થઈ ગયા કે છે જ નહી? કોઈ છે તો આન્સર આપો તો.
ચાલો રોલ નંબર 33 બધાનો માઇક બંધ કરો. રોલ નંબર 33 શું આવશે જવાબ? મિસ છે 9 નંબર છે મેલેરિયા. તો 9 નંબર નો વારો વયો છે પછી આવે એનું શું કામ? નંબર નંબર છે તો ના મિસ મારા મોબાઈલ માં કંઈક થઈ ગયું તું. હારું હવે ધ્યાન રાખજે, લખવાનું છે ને દહીં લેવા નથી જવાનું. ચાલ આગળ લખો. ગાય લેવાનું હતી ગઈ ક્યાંક વયું ગયું તું મારે. ઓકે હાલો આગળ લખો. હવે હવે ધ્યાન રાખજે, હવે તારો વારો લેવાનો છે. ઠંડી અને ધુજારી, ઠંડી અને ધુજારી સાથેનો તાવ, સાથેનો તાવ એ ખાલી જગ્યા રોગનું લક્ષણ છે. ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ એ ખાલી જગ્યા રોગ. બોલો તો. ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ એ ખાલી જગ્યા રોગનું. ઠંડી અને ધ્રુજારી. ધ્રુજારી કરીએ ને અત્યારે આપણે. સુજારી કે ધ્રુજારી? ધ્રુજારી લખેલું તો છે બેટા અહીંયા. ધ્રુજારી સાથેનો તાવ ખાલી જગ્યા રોગનું લક્ષણ છે. ખાલી જગ્યા રોગનું લક્ષણ છે. ચાલો રોલ નંબર 13 આવી ગયો. રોલ નંબર 13 ચાલો રોલ નંબર 9 રોલ નંબર 9 મિસ શું આવશે જવાબ? મિસ જવાબ શું આવશે બેટા? વેરી નાઇસ, તારું કોઈ દિવસ ધ્યાન ન આવ્યો જાય. ચંડી અને દુજારી સાથે નો તાવ ખાલી જગ્યા રોગ નું લક્ષણ છે મલેરિયા. કેમ ખબર પડી ગઈ હવે? મેલેરિયા અહીંયા ધ્યાન રાખવાનો બેટા. તો દિવાળી હોમવર્ક અહીંયા જમા કરાવી ગઈ છો એ જયરા? દિવાળી હોમવર્ક જમા કરાવી ગઈ છો કે બાકી છે? આપણે જે દિવાળી હોમવર્કમાં તમને બધાને આપ્યા હતા 40 માર્કનું, એ તમે બધાએ કર્યું છે કે નથી કર્યું? ઝહેરાએ ખાસ, મને ઝહેરાનું જ જાણવું છે, કર્યું છે? કર્યું છે. ઓકે ઓકે ચાલો આગળ લખો. ખાસ પ્રકારના આગળ લખો. ખાસ પ્રકારના મચ્છર. બેટા જેનું માઇક વચ્ચે શરૂ છે માઇક બંધ કરજો. તો જેનું માઇક શરૂ છે માઇક બંધ કરે પ્લીઝ. ખાસ પ્રકારના મચ્છર કરડવાથી, મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. તેવું
મેલેરિયા થાય છે તેવું શોધનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા. ચાલો 33 નંબર. હા મિસ, શું આવશે જવાબ? રોનાલ્ડ રોસ વંચાય ને, રોનાલ્ડ રોસ. જવાબ આવશે રોનાલ્ડ રોસ, જેનો પણ આપણે ફોટો જોયો હતો કે રોનાલ્ડ રોસ છે પોતે આખી રાત રાત જાગીને પણ છે એને શું કરતા, મચ્છર કરડવા, જે લોકોને છે એ મચ્છર કરડવા માટે એને ટેસ્ટમાં લેબોરેટરીમાં લાવે એટલે એ લોકોને એક સિક્કો આપતા. આપણે જોયો હતો કે પહેલાનું ચલણ એવો સિક્કો આપતા અને પછી એને મચ્છર કરડાવતા. ચાલો આગળ લખો. પાણીમાં રહેલા પોરાનો ખોરાક તરીકે ઉપયોગ ખાલી જગ્યા કરે છે. ચાલો 46 નંબર, શું આવશે જવાબ? માછલી. એક જણે તો છે ને એમાં લખ્યું માછીમારો થોડી ના પૂરા ખાય. આ જવાબ પણ પૂછાણો તો ખબર છે ને એક્ઝામમાં, કે પાણીમાં રહેલા પોરાનો ખોરાક તરીકે ઉપયોગ ખાલી જગ્યા કરે છે તો માછલી આવે. જવાબ આવશે માછલી. ચાલો આગળ લખો. રાજ્યમાં લોકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે ખાલી જગ્યા મંત્રાલય કામ કરે છે. રાજ્યમાં લોકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે ખાલી જગ્યા મંત્રાલય કામ કરે છે. 34 નંબર.
આપણી તંદુરસ્તી માટે, આપણા સ્વાસ્થ્ય માટે એ લોકો આપણને એવું કહે છે કે તમારે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, એ આપણા માટે કહે છે, એ લોકો માટે નહીં. યાદ છે ને તમને બધાને? એટલે તમે પણ, હા, અને તમે પણ જો કદાચ કામ ન હોય ને તો બહાર જવાનું જ નહીં. મમ્મી ભલે એકલા જાય, એને કઈક કામ હોય તો, આપણી ત્યાં જરૂર ન હોય તો આપણે નહીં જવાનું, અને જઈએ તો પણ માસ્ક પહેરીને જવાનું, સેનિટાઈઝર છે એ હાથે લગાડીને જવાનું, ને પ્લસ થોડા બધાથી દૂર રહેવાનું, ભલે આપણા સંબંધી હોય ને તોય, કેમ કે આપણને પણ ના ખબર હોય. એટલે આપણો આરોગ્ય મંત્રાલય જે છે એને કામગીરીમાં આપણે આમ નહીં તો આમ થોડીક તો મદદ કરી શકીએ ને, આપણે આપણું ધ્યાન ખુદ રાખીએ તો એટલું તો એ લોકોને મદદ મળી રહે ને. બરાબર છે, કરશો ને તમે બધા? કરશો કે નહીં કરો? આન્સર તો આપણે, હા, ચલો બધાને લખાઈ ગયું. આ લખાઈ ગઈ બધાને કે કોઈ બાકી છે? ચાલો તો પાઠ 11 ની છે ને, એટલે પાઠ 9 ની એ હવે પછીના લેક્ચરમાં આપણે કરશું. બરાબર છે, પાઠ 9 અને પાઠ 11 ની છે, હવે પછીનો લેક્ચર છે, કાલે મારો આવશે ને ત્યારે આપણે કરશું. અત્યારે આપણો લેક્ચર આપણે પૂરો કરીએ, અને છે એ જેટલી મેં ખાલી જગ્યા લખાવી છે એ તમારે રબબુકમાં એક વખત લખી અને પાકી કરવાની છે, અને પ્લસ આજે જે પેપર હોય એની તમારે તૈયારી કરવાની છે. પેપર માટે બધાને ઓલ ધ બેસ્ટ. બરોબર, ચાલો હોમવર્ક કોઈને ન સમજાણું હોય એવું કોઈ નથી ને? નહીં મિસ. ઓકે, ચાલો તો આપણો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, શું બેટા હોમવર્ક બધાને સમજાઈ ગયું ને? પછી નો કેતા મિસ મને તો ખબર જ નથી હોમવર્ક. આજે કરાવેલું તમારે રબબુકમાં એક વખત કરવાનું છે, અને આગળના પેપરની છે એ તમારે સરસ મજાની તૈયારી કરવાની છે, અને જે આરોગ્ય છે એ મંત્રાલય એને આપણે મદદ કરવાની છે. બરાબર છે, આપણે છે એ બહાર જઈએ તો માસ્ક પહેરીને જવાનું, સેનિટાઈઝર લગાડીને જવાનું, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું છે. ઓકે,